પદ્મશ્રી કનુભાઈ ટેલર પર બનશે ગુજરાતી ફિલ્મ. વનરાજ સિસોદિયા ફિલ્મ્સ બનાવશે. ફિલ્મ મુંબઈના ઇશાદ દલાલનું કનુભાઈ ગીગ્રેટનું પટકથા ઉપરાંત દિગ્દર્શન કરશે. આ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2022થી શરૂ થશે અને એપ્રિલ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ સુરત શહેરમાં થશે. કનુભાઈ ટેલરે પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક શાળા, પોલીસ સહિત અનેક સામાજિક કાર્યો સાથે છેલ્લા લાંબા સમયથી સંકળાયેલા છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. નમસ્કાર, હું ઇરશાદ દલાલ મુંબઈથી છું અને મેં ઘણી બધી હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ અને ટેલી સિરિયલ લખી છે. છેલ્લા 2 વર્ષ પહેલાં મારી સાથે સુરતના શ્રી ઉમેશ બારાપત્રનો મારો સંપર્ક થયો અને મને તો ખબર પણ નહોતી, જેવી રીતે બાપાએ કહ્યું એવી રીતે કે ઘણા લોકો આખા ઇન્ડિયામાં કનુભાઈ વિશે અજાણ છે, તો હું પોતે પણ અજાણ હતો. અને ઉમેશના થ્રુ મને પદ્મશ્રી એવોર્ડી અને દિવ્યાંગોના જે મસીહા છે એ શ્રી પદ્મશ્રી કનુભાઈ ટેલર વિશે મને જાણવા મળ્યું અને એણે મારી સમક્ષ એક થોટ રજૂ કર્યો કે આપણે આ મહામાનવની ઉપર એક બાયોપિક અને એમના જીવનના જે પ્રસંગો છે, રોચક અને મોટિવેશનલ, એના ઉપરથી એક આપણે ગુજરાતી અર્બન ફિલ્મ બનાવી છે. તો પછી કનુભાઈને મળીને, પર્સનલી મળીને, અને એમના વિશે જેટલું બધું લખાયું છે અને જેટલી બધી પુસ્તકને આવ્યા છે, ડોક્યુમેન્ટરીઝ છે, એનો અભ્યાસ કરીને મેં એક કનુભાઈની બાયોપિકને સુટેબલ થાય એવી એક સ્ક્રિપ્ટ ડિઝાઇન કરી, જે બાપાને આવીને મેં 1.5 વર્ષ પહેલાં કોરોના નહોતું આવ્યું ત્યારે સંભળાવી. એમણે પણ ખૂબ, મતલબ, મને આશીર્વાદ આપ્યા અને એમને ખૂબ ગમી, એ ઓકે કરી. એટલે એ મેં જે શરૂઆતમાં કીધું એ ટાઈપનું કે આજનો જે યુથ છે એ માનસિક વિકલાંગ છે, તો એ માનસિક વિકલાંગતા દૂર કેવી રીતે થાય એ બાપાના કેરેક્ટર થ્રુ આપણે સમાજને એક અર્થસભર, મનોરંજક, એન્ટરટેનિંગ કોમર્શિયલ મૂવી, નોટ ડોક્યુમેન્ટરી, કમર્શિયલ મૂવી આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે ધ કનુભાઈ ગ્રેટ ધ વ્હીલચેર વોરિયર. અને આ ફિલ્મનું શૂટિંગ 2-2.5 મહિનામાં શરૂ થઈ જશે. આ જે રિયલ લોકેશન છે, 50% શૂટિંગ અહીંયા થશે. અને આપણે ગુજરાતી ફિલ્મોમાં આજકાલ તમે લોકો જોઈ રહ્યા છો કે ટ્રેન્ડ સેટર મૂવી બની રહી છે, નવા નવા પ્રયોગ થઈ રહ્યા છે, ઇન્સ્પિરેશનલ મૂવી બની રહી છે, નવા નવા ડિરેક્ટર આવી રહ્યા છે. તો અમારી પણ આ ફિલ્મ દ્વારા, હું પોતે પર એઝ અ ડિરેક્ટર, રાઇટર તો છું જ, એઝ અ ડિરેક્ટર હું પદાર્પણ કરવા જઈ રહ્યો છું મારા સાથી પરાગ પ્રયાસ ચૌધરી, જે મુંબઈથી ડિરેક્ટર છે, બહુ ટેલેન્ટેડ છે, એમની સાથે. તો અમે ત્રણેય મળીને એક બહુ સારી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ. કનુભાઈનો રોલ કોણ પ્લે કરશે, તો એ સૌથી મોટો સવાલ હતો, જેનો ભગવાને આપણને બહુ સારો જવાબ આપ્યો છે સુનિલભાઈ વિસરાણીના રૂપમાં. મારી બાજુમાં સુનિલભાઈ વિસરાણી બેઠા છે, એ કનુ બાપાનો રોલ જે છે, ટાઇટલ રોલ છે, પ્લે કરવાના છે. ફિલ્મ બાયોપિક છે પણ કમર્શિયલ છે, એટલે એક રીલ લાઈફ હીરોની પણ જરૂરત હોય, તો રીલ લાઈફનું જે કેરેક્ટર છે કનુભાઈની સાથે એ કરવા જઈ રહ્યા છે ફિલ્મના પ્રોડ્યુસર શ્રી વનરાજ સિસોદિયા, જે ગુજરાતી ફિલ્મના બહુ ટેલેન્ટેડ એક્ટર છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તો એ શ્રી વનરાજ સિસોદિયા, પરાગ પ્રયાસ ચૌધરી ડિરેક્ટરનો ઇન્ટ્રો થઈ ગયો, ઉમેશ, જે મેં વાત કરી કે જેના થ્રુ આ પ્રોજેક્ટ શક્ય થયો છે, ઉમેશ બારાપત્ર, જે આ ફિલ્મને જોડતી કડી છે. અને બાકી ફિલ્મને, આખી ફિલ્મને કેનવાસ પર કોણ ઉતારી શકે સારી રીતે, તો મુંબઈથી આપણા DOP શ્રી બિમલ મિશ્રાજી છે, એ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. અને બાકી અમારી ટીમના અમુક મેમ્બર્સ છે જે આ ફિલ્મનું મ્યુઝિક કરી રહ્યા છે. તમે જે ગણપતિ સોંગ સાંભળ્યું એ મુંબઈના મ્યુઝિક ડાયરેક્ટર શ્રી ટીનુ અરોરાએ, મતલબ, કર્યું છે. એમને ડેન્ગ્યુ ફીવર થઈ ગયું છે એટલે આવી શક્યા નહીં. એવી જ રીતે આપણા બીજા મ્યુઝિક ડાયરેક્ટર આ પ્રોજેક્ટની સાથે, કાશી રિચાર્ડ કરીને જોડાયેલા છે, મુંબઈથી છે, એ પણ આવી શક્યા નથી. તો આ અમારી એક ટીમ છે અને બીજા બધા લોકો આ અભિયાનની સાથે જોડાતા જશે. તો ધીસ ઇઝ ધ બ્રીફ અને અમે તમને એક પ્રોમિસ કરીએ છીએ કે એક બહુ સારી મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ, એન્ટરટેનિંગ મૂવી તમારી સમક્ષ આવી રહી છે, જેનું ટાઇટલ છે ધ કનુભાઈ ગ્રેટ ધ વ્હીલચેર વોરિયર. હું પરાગ પ્રયાસને કહીશ કે આગળ વધારે.